ચલો દસમું ધોરણ ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનો. તો અત્યાર સુધી આપણે H2 અને Cl2 માં સહસંયોજક બંનેની રચના આપણે જોઈ હતી. એ H2 અને Cl2 એ બંને એક જ, H2 અને Cl2 બંને, H2 અને Cl2 એટલે બંને H પ્રકારના અને બંને Cl પ્રકારના અણુઓમાં આપણે જોયું હતું. હવે N અને H એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બે અલગ અલગ જે અણુ હતા એમાં સહસંયોજક બંની આપણે રચના આજે જોઈશું. ઓકે, તો એમોનિયા અણુમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે. કોણ છે? નાઇટ્રોજન. હવે જો આમાં પ્રોસેસ કઈ રીતની થશે હું તમને કહી દઉં. NH3, તો NH3 ની પ્રોસેસ, તો NH3 માં શું થશે? તો N એટલે નાઇટ્રોજન. નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 7. કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 7. 7 એટલે K કક્ષામાં 2 ભરાઈ જશે, વધ્યા કેટલા? 5. તો આ 5 કેટલા, 5 કઈ કક્ષામાં જશે? L કક્ષામાં જશે. હવે આ 5 ને કમ્પ્લીટ થવું હોય એટલે કે 5 ની અષ્ટક રચના પૂર્ણ કરવી હોય, તો અષ્ટક રચના પૂર્ણ કરી નિયોન જેવું બનવું હોય તો 5 ઇલેક્ટ્રોન ને આપણે બીજા 3 લેવા પડે. તો બીજા 3 એ કોના જોડેથી લેશે? તો આ છે NH3, તો બીજા કોના જોડેથી લે છે? હાઇડ્રોજન જોડેથી લેશે. કોના જોડેથી લેશે? હાઇડ્રોજન જોડેથી. પણ હાઇડ્રોજન જોડે તો એક જ ઇલેક્ટ્રોન છે. હવે 3 ઇલેક્ટ્રોન જોઈતા હોય અને એક જ ઇલેક્ટ્રોન અવેલેબલ હોય તો કેટલા હાઇડ્રોજનના પરમાણુ જોઈએ? 3 જોઈએ. એટલે આ NH3 ની રચના થાય છે. તો જુઓ, N ની બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન બતાવી દો. તો N ની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આપણે બતાવી દઈએ. તો એનમાં 1, 2, 3, 4 અને 5. તો એનના 5 ઇલેક્ટ્રોન બતાવી દીધા. પછી આપણે શું કીધું? હાઇડ્રોજનનો એક જ, પણ હાઇડ્રોજનનો એક એવા કેટલા પરમાણુ લેવાના? 3 લેવાના. કેટલા લેવાના? 3. આ એક એવા 3 લીધા અને નાઇટ્રોજનના 5 આપણે બતાવી દીધા છે. બસ આ બધામાં, આ બંનેમાં બોન્ડિંગ બતાવી દઈએ. હવે તો નાઇટ્રોજન, તો નાઇટ્રોજનમાં 8 કરવાના છે. તો પહેલા 2 તો એમને એમ લખી દઈએ આપણે. તો ચલો 2 લખી દીધા. પછી અહીંયા 1, 2 અને 3, તો આ 2 આપણે લખી દીધા ઉપર. આ ડાબી બાજુના 2 અને આ 1 એટલે કે 3 વધ્યા. તો 3 માં શું કરીશું? આ 1 આ બાજુ મૂકી દઈએ, 1 અહીંયા મૂકી દઈએ અને 1 અહીંયા મૂકી દઈએ. એટલે જો અહીંયા N5 હતા તો અહીંયા પણ આપણે N5 બતાવી દઈએ. હવે બીજું શું છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના 3 પરમાણુ છે. 3 ને શું કરીશું? હાઇડ્રોજનને 1 અહીંયા મૂકીશું, હાઇડ્રોજનનો 1 અહીંયા મૂકીશું અને હાઇડ્રોજનનો 1 અહીંયા મૂકીશું. બરાબર. તો આ શું થઈ ગયા? હાઇડ્રોજનના પણ 3 ગોઠવાઈ ગયા અને નાઇટ્રોજનના 5 ગોઠવાઈ ગયા. હવે આનું એ રીતે બોન્ડિંગ કરો કે હાઇડ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન આવે અને નાઇટ્રોજનમાં 8 આવે. તો ચલો હાઇડ્રોજન આ બોન્ડિંગથી, તો હાઇડ્રોજનના 2 થઈ ગયા. તો હાઇડ્રોજનના 2 બતાવી દીધા. અહીંયા નીચે પણ એક હાઇડ્રોજન મૂક્યો હતો ને, તો અહીંયા હાઇડ્રોજનના 2 થઈ ગયા. તો હાઇડ્રોજનના 2 બતાવી દીધા. અહીંયા પણ એક હાઇડ્રોજન મૂક્યો હતો, તો અહીંયા હાઇડ્રોજનના 2 થઈ ગયા. તો અહીંયા હાઇડ્રોજનના 2 બતાવી દીધા. તો હાઇડ્રોજનની વાત પતી ગઈ છે. પણ નાઇટ્રોજન, નાઇટ્રોજનમાં આપણે કેટલા કરવાના હતા? 8. નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન કરવાના હતા? 8. તો નાઇટ્રોજનમાં 8 ઇલેક્ટ્રોન માટે જો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 8 ને 8 ભેગા લઈ લેવા પડે આપણે. તો 8 ને 8 ભેગા, તો જુઓ આ કમ્બાઈન લીધા તો આ કેટલા થઈ ગયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આ કેટલા? N અને H. પણ N અને H વચ્ચે બરાબર છે, પણ N અને H વચ્ચે અહીંયા પણ એક બોન્ડ બને છે નીચે અને ડાબી બાજુ. આમ આમાં N અને H વચ્ચે કેટલા બોન્ડ આવે છે? 3 બોન્ડ આવે છે. કેટલા બોન્ડ આવે છે? 3 આવે છે. બરાબર. હવે એ જ રીતે આપણે H2 એટલે કે પાણીના અણુમાં જોઈ લઈએ. તો પાણીમાં મધ્યસ્થ અણુ આમાં જે રીતે નાઇટ્રોજન હતો એ રીતે પાણીમાં મધ્યસ્થ અણુ કયો થઈ જાય? આપણો ઓક્સિજન. પાણીનો મધ્યસ્થ અણુ કયો થઈ જાય? ઓક્સિજન. તો તેનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. પાણીમાં કેટલો છે પરમાણ્વીય ક્રમાંક? 8. તેની ઇલેક્ટ્રોન રચના, તો K કક્ષા અને L કક્ષા, તો K માં 2, L માં 6. તો આમ મધ્યસ્થ પરમાણુ કોણ છે? ઓક્સિજન. તેનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. તો ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ? 2, 6. હવે ઓક્સિજન તેની L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. એ તો દેખાય છે આપણને, K કક્ષામાં 2, L કક્ષામાં 6. આમ L કક્ષાને સંપૂર્ણ આપણે ભરવું હોય તો એના માટે વધુ 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? વધુ 2 ઇલેક્ટ્રોનની આપણને જરૂર પડે. તેથી હાઇડ્રોજનના 2 પરમાણુ તેમના K કક્ષામાંના 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પાણીનું નિર્માણ એટલે કે H2O નું નિર્માણ કરે છે. શું કર્યું? આમાં કેટલા? 3 ઇલેક્ટ્રોન જોઈતા હતા. આમાં 3 ઇલેક્ટ્રોન જોઈતા હતા, તો હાઇડ્રોજનના આપણે 3 પરમાણુ લીધા હતા. આમાં કેટલા? 6 છે. 2 જોઈએ, તો હાઇડ્રોજનના કેટલા લઈશું? 2. તો હાઇડ્રોજનના 2 પરમાણુ આપણે લીધા અને તેમાંથી K કક્ષામાં 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી H2 એટલે કે પાણીના અણુનું નિર્માણ કરે છે. પરિણામે શું થાય અહીંયા? કે પાણીમાંનો જે ઓક્સિજન હતો એના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના કરશે. પાણીમાંનો ઓક્સિજન પરમાણુ જે હતો એ નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના કરશે, જે એટલે કે L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જશે, જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની નજીકની નિષ્ક્રિય કક્ષાના એટલે કે નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના કરશે. બરાબર. તો K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. જો હવે રચનામાં ઓક્સિજન, તો ઓક્સિજનના 6 બતાવી દીધા, તો ઓક્સિજનના 6. હાઇડ્રોજન, હાઇડ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન છે, તો ઓક્સિજનમાં 6, હાઇડ્રોજનનો 1,
ઇલેક્ટ્રોન એવા બે પરમાણુ, તો આ બે ભેગા થાય છે બરાબર. તો જો ઓક્સિજનના છ હતા એમાંથી ચાર બતાવી દીધા, બીજો સાત, ચાર ચારમાંથી ચાર બતાવી દીધા, પાંચમું એક બીજા હાઇડ્રોજન જોડે અને છઠ્ઠો બીજા હાઇડ્રોજન જોડે. તો આમાં ઓ અને એચ વચ્ચે ડબલ બોન્ડ આવે છે. કેટલા બોન્ડ આવે છે? ઓ અને એચ વચ્ચે. તો ઓ એચ વચ્ચે અહીંયા જમણી બાજુ પણ એક બોન્ડ છે અને ઓ એચ વચ્ચે નીચેની બાજુ પણ એક બોન્ડ છે. આમ પાણીનો અણુ હોય તો પાણીના અણુમાં ઓ એચ ના બે બોન્ડ આવે, પાણીના અણુમાં ઓ એચ ના બે બોન્ડ આવે, જ્યારે એનએચ થ્રીમાં એન અને એચ વચ્ચે ત્રણ બોન્ડ આવે. ફરીથી, પાણીમાં ઓ અને એચ વચ્ચે બે બોન્ડ આવે અને એનએચ થ્રીમાં એન અને એચ વચ્ચે ત્રણ બોન્ડ આવે. ઓકે, આ રીતે તમે એનએચ થ્રી એટલે કે એમોનિયા અને એચ ટુ એટલે કે પાણીમાં સહસંયોજક બંધની રચના આપણે કરી શકીએ છીએ. ઓકે.